નમસ્તે બાળ મિત્રો, કેમ છો? આજે આપણે નવમું ચેપ્ટર ભૂમિ. ભૂમિ એટલે શું? ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિને જકડી રાખે છે તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. તે ઘણા સજીવોનું ઘર છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. ખેતી ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. આકૃતિ 9.1, માટી સાથે રમતા બાળકો. બાળમિત્રો, ભૂમિ એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. પૃથ્વી પરના જીવન માટે ભૂમિ અગત્યની છે. તે ઉપરાંત ભૂમિ મનુષ્ય, અન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિનું આશ્રયસ્થાન છે. ખેતી માટે ભૂમિ જરૂરી છે. ખેતી દ્વારા આપણને ખોરાક, વસ્ત્રો તથા આપણી જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહેતી હોય છે. નવ પોઈન્ટ એક, ભૂમિ જીવનથી ભરપૂર. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુઝોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે, ચાલો શોધીએ. પ્રવૃત્તિ 9.1. કેટલાક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1માં ભરો. તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રએ એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે? બુઝુ અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે. તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે. તે ખરો આનંદ છે. ભૂમિની ઉપયોગિતાઓની એક યાદી બનાવો. બાળમિત્રો, તો વર્ષા ઋતુમાં અળસિયા ભૂમિમાંથી બહાર નીકળતા તમે જોયા હશે. જોયા છે તો આપણે એક પ્રવૃત્તિ કરવાના છે. તેમાં આપણે જુદા જુદા જગ્યાએથી માટી એકત્રિત કરવાની છે. એકત્રિત કરીને પછી તેનું આપણે અવલોકન કરવાનું છે. હવે 9.1, કોષ્ટક 9.1માં જુઓ. તેમાં ભૂમિના સ્ત્રોતો આપેલા છે, વનસ્પતિ, પ્રાણી અને અન્ય બીજા અવલોકનો, જેમાં ક્રમ 1, ભૂમિનો સ્ત્રોત બગીચાની માટી. તો વનસ્પતિમાંથી કયા કયા પદાર્થો જોવા મળશે? તો ઘાસ, પાંદડા, ડાળી. પ્રાણીમાંથી કયા કયા પદાર્થો જોવા મળશે? કીડી અને અળસિયા. કાગળ, પોલિથીન જેવા પદાર્થો આપણને અન્ય બીજા અવલોકનોથી જોવા મળશે. પછી છે રસ્તાની બાજુની માટી. તો તેમાંથી વનસ્પતિના કયા પદાર્થો જોવા મળશે? પાંદડાની સળી, વનસ્પતિના અવશેષો. અને પ્રાણીઓમાંથી આપણને કયા પદાર્થો જોવા મળશે? તો તેમાંથી મચ્છર અને કીડી. અને અન્ય અવલોકનોમાંથી આપણને પ્લાસ્ટિક, લોખંડની ખીલી જેવા પદાર્થો જોવા મળશે. હવે છે ત્રીજું, જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી. તો તેમાંથી વનસ્પતિના કયા પદાર્થો જોવા મળશે? તો નાના લાકડાના અવશેષો. પ્રાણીમાંથી કયા પદાર્થો જોવા મળશે? મચ્છર અને માખી. અને અન્ય બીજા અવલોકનોમાંથી કયા પદાર્થો જોવા મળશે? તો નાની કપચી અને કાકરા. પછી છે ચોથું, ભૂમિનો સ્ત્રોત. હવે ચોથામાં આવશે ખેતરની માટી. તો વનસ્પતિના કયા પદાર્થો જોવા મળશે? તો ઘાસ અને મૂળના ભાગો. પ્રાણીમાંથી કયા પદાર્થો જોવા મળશે? તો અળસિયા અને જીવાત. અન્ય બીજા અવલોકનોમાંથી આપણને એક પણ પદાર્થ જોવા મળશે નહીં. પછી પાંચમું છે ભૂમિનો સ્ત્રોત, જેમાં આવશે તળાવની માટી. તો વનસ્પતિના કયા પદાર્થો જોવા મળશે? તો પાંદડા અને લાકડાના અવશેષો. પછી પ્રાણીમાંથી કયા પદાર્થો જોવા મળશે?
તો એમાં આવશે ગોકળ ગાયના બહિર કંકાલ, અને પછી અન્ય બીજા અવલોકનો જેમાં કયા પદાર્થો આપણને જોવા મળશે, એમાં આવશે હાડકા અને કામ. તો બાળ મિત્રો, આ પરથી આપણને નિર્ણય મળશે કે જુદી જુદી જગ્યાની માટીમાં જુદા જુદા પદાર્થો જોવા મળે છે. ત્યારબાદ છે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ હોવો જ જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ અને જંતુનાશકો છે. કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. બાળમિત્રો, પોલિથીન કોથળીઓ અને પ્લાસ્ટિકના કચરા જે ભૂમિને નુકસાન પહોંચાડે છે, તેઓ ભૂમિમાં રહેતા સજીવોને મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીઓનો વપરાશ પર પ્રતિબંધ છે જોવા મળે છે. તેવી રીતના આપણે કોથળીઓ અને પ્લાસ્ટિકની વસ્તુઓ જેનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષણ કરે છે તે છે કચરો, રસાયણ અને જંતુનાશકો. તો કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં દાટવા, એટલે મુક્ત કરવા જોઈએ, અને જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. પછી છે 9.2 ભૂમિની રૂપરેખા. તો ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી રીતના થયેલ છે તે આ પ્રવૃત્તિ દ્વારા જાણીએ. તો પ્રવૃત્તિ 9.2, થોડીક માટી લો, માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 પાણીથી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય. હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ કહે છે. બાળમિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરવાની છીએ. તે પ્રવૃત્તિનું નામ ભૂમિના ઘટકો ઓળખવા. તો તેમાં સાધન સામગ્રીની જરૂર પડશે, માટીનું ડેફું અને કાચનો ગ્લાસ. પદ્ધતિ, તેમાં આવશે પહેલાં માટીનું ઢેફું લો, તેને હાથ વડે તોડીને પાવડર બનાવો. પછી કાચનો ગ્લાસ લઈને તેને 3/4 પાણીથી ભરો. તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેને લાકડી દ્વારા પાણીમાં હલાવો. હવે તેને થોડીવાર હલાવ્યા વિના પડી રહેવા દો અને ત્યાર પછી તેનું અવલોકન કરો. તો બાળમિત્રો, તમને આકૃતિમાં દેખાશે કે ગ્લાસમાં જુદા જુદા સ્તરે અલગ અલગ પદાર્થો જોવા મળે છે. અવલોકનો તેમાં મળશે કાચના ગ્લાસમાં માટીના ઘટકોના જુદા જુદા સ્તર જોવા મળે છે. આ સ્તરમાં નીચેથી ઉપરની તરફ કાકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રિય પદાર્થો હોય છે. તમને આકૃતિમાં દેખાશે સૌથી નીચે કાકરી, પછી તેના ઉપરનો સ્તર રેતી, પછી તેના ઉપરનો સ્તર દેખાશે ચીકણી માટી, અને તેના ઉપરનો સ્તર દેખાશે પાણી, અને છેવટે તમને સેન્દ્રિય પદાર્થો દેખાશે. તો આ પરથી આપણને, આ પ્રવૃત્તિ પરથી આપણને ખ્યાલ આવશે, નિર્ણય મળશે કે ભૂમિના ઘટકો કાકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર છે. સેન્દ્રિય પદાર્થો કોને કહીશું? તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને આપણે સેન્દ્રિય પદાર્થો કહીશું. બાળમિત્રો, તમને કદાચ જાણ હશે કે ભૂમિએ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પદાર્થોના તૂટવાથી બને છે.
આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાંથી ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. બાળમિત્રો, અપક્ષય કોને કહીશું? તો ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા ખડકોના તૂટવાથી જે પદાર્થ બને છે આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. તેવી રીતના ભૂમિની રૂપરેખા એટલે શું? તો ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, તેને ભૂમિની રૂપરેખા કહીએ છીએ. પછી છે, ભૂમિનું દરેક સ્તર કઈ રીતે ભિન્નતા દર્શાવતી હોય છે? તો ભૂમિનું દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણની ભિન્નતા દર્શાવે છે. આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો જોતા નથી. જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો એટલે કે રૂપરેખા વિશે માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નખાતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર કહે છે. કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સંગન હોય જેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે, જે ફાટાવાળા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે. બાળમિત્રો, આપણે આકૃતિ 9.3 ભૂમિની રૂપરેખા આ આકૃતિ પરથી આપણે સમજીએ. તો ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને આપણે ભૂમિની રૂપરેખા કહીએ છીએ. તો ભૂમિના આ સ્તરો ક્ષિતિજ તરીકે ઓળખાય છે. ભૂમિના દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. તો બાળમિત્રો, આપણે ભૂમિનું એ સ્તર વિશે જાણીએ. તો તે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર છે. આ સ્તરને ઉપરી ભૂમિ પણ કહે છે. તે ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર માત્રામાં હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્ય રીતે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આ સ્તર કીડીઓ, ઉંદર, છછુંદર, સાપ, ઢાલિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે આ સ્તરમાં જોવા મળે છે. એ સ્તર વિશે જાણી ગયા. હવે આપણે બી સ્તર વિશે જાણીએ.
તો તે એ સ્તર પછીનું સ્તર છે. આ સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સંગન છે, તેને મધ્ય સ્તર પણ કહીએ છીએ. પછી બી સ્તર પછી ત્રીજું સી સ્તર છે. તે ફાટા અને તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું છે. અને પછી છેવટે આધાર ખડક, જે સી સ્તર પછી આવે છે. આધાર ખડક સી સ્તરની નીચે આધાર ખડક હોય છે. તે ખૂબ જ સખત છે, તેને કોદાળી વડે પણ ખોદવું અઘરું છે, જેમાં તમને ખડકો વધારે માત્રામાં જોવા મળતા હોય છે. તમને આકૃતિ પરથી ખ્યાલ આવશે. પછી 9.3 ભૂમિના પ્રકારો. તમે જાણો છો કે પથ્થરોનો અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે, જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે. રેતી અને ઝીણી માટીની માત્રાઓ તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના પર આધારિત છે, જેને પિતૃ પથ્થર કહે છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે. ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે. જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે. જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકબીજા સાથે હોય તો તેને ગોરાડું ભૂમિ કહે છે. આમ ભૂમિ રેતાળ, ચીકણી અથવા ગોરાડું, જેને ચિતળાડું પણ કહી શકાય, વગેરે પ્રકારની હોય છે. બાળ મિત્રો, ભૂમિ કેવી રીતના બનતી હોય છે તે શીખી ગયા. ભૂમિ કેવી રીતના બનતી હોય છે તો ભૂમિ બનાવવા પાણી, પવન અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે. અતિશય ગરમી અને અતિશય ઠંડીને કારણે ખડકોમાં તિરાડો પડતા હોય છે. નદીનો પ્રવાહ, દરિયાના મોજા અને વરસાદના પાણીથી ખડકોને ઘસારો લાગે છે. ખડકોને લાગતા ઘસારાથી તે તૂટે છે અને સમય જતાં તેમાંથી નાના નાના કાંકરાઓ બને છે. તેમાંથી રેતી બનતી હોય છે અને તેમાં મૃત ઘટકો ભળતા માટી બને છે. આમ પાણી, પવન અને વાતાવરણ દ્વારા ખડકો, જેને પથ્થર કહેવાય છે, તે તૂટવાથી ભૂમિની રચના થતી હોય છે. અને આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? અપક્ષય કહીએ છીએ. બાળ મિત્રો, ભૂમિ કોને કહી શકીએ? પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. હવે ભૂમિના કેટલા પ્રકારો છે? તો ભૂમિના 3 પ્રકારો છે. પહેલું રેતાળ ભૂમિ, બીજું ચીકણી ભૂમિ અને ત્રીજું ગોરાડું ભૂમિ. તો રેતાળ ભૂમિ કોને કહીશું? તો જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય છે તેને રેતાળ ભૂમિ કહે છે. ચીકણી ભૂમિ કોને કહીશું? કે જે ભૂમિમાં ખૂબ જ ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે, અથવા તો માટીવાળી ભૂમિ કહે છે. પછી છે ગોરાડું જમીન. જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય તો તેને ગોરાડું જમીન કહે છે. રેતાળ ભૂમિ વિશે જાણીશું. ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે. રેતીના કણો ખૂબ જ મોટા હોય છે,
તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. આ અવકાશથી હવા ભરાય છે. આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. હવે છે ચીકણી ભૂમિ. તો ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના, એકબીજાથી ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેઓ વજનમાં ભારે હોય છે કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે. અને હવે છે ગોરાડું ભૂમિ. તો ગોરાડું ભૂમિ કોને કહીશું? વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાડું ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. ગોરાડું ભૂમિએ રેતી, પાણી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે, જેને કાપ કહે છે. નદીના કાંઠા ઉપર કાપ એકત્ર થાય છે. કાપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. ગોરાડું ભૂમિમાં પણ કણન જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલધારણ ક્ષમતા ધરાવે છે.